નમસ્તે બાળકો શ્રેયન સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ બે વિષય અંગ્રેજી અલંકાર સ્ટેપ બુકમાંથી સ્ટેપ ટેનનો અભ્યાસ કરીશું સ્ટેપ ટેનનું નામ છે સગાવાલા 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 એટલે શું થાય રિલેટિવ્સ એટલે આપણા જે સગાવાલા એટલે આપણા દાદા દાદી ભાઈ બહેન પછી મમ્મી પપ્પા કાકા કાકી એ બધાયને શું કહેવાય સગાવાલા કહેવાય વર્કશીઠ નેવ્યાશી પરિવારના ચિત્રમાં દર્શાવેલા સંબંધોની સમજ પાકી કરો એટલે આપણને અહીં ચિત્ર આપેલું છે પરિવારનું એમાં આપણે સંબંધોની એટલે કે એ કોણ કોણ છે એવી આપણે સમજ પાકી કરવાની છે એટલે એ આપણે નીચે જોઈ સગા વાલાઓ અંગ્રેજી ઉચ્ચાર અર્થ વાંચો લખો અને યાદ રાખો હવે એમાં પેલું છે ફાધર ફાધર એટલે શું થાય પિતા આપણે ઉચ્ચાર અને અર્થ જ પાકા કરવાના છે સ્પેલિંગ પાકા કરવાના નથી પછી એના પછી આપેલું છે મધર મધર એટલે માતા ત્યારબાદ છે બ્રધર બ્રધર એટલે ભાઈ ત્યાર પછી છે સિસ્ટર સિસ્ટર એટલે શું થાય બહેન એના પછી છે અંકલ અંકલ એટલે કાકા આંટ એટલે શું થાય કાકી ત્યાર પછી છે ડોટર ડોટર એટલે શું થાય પુત્રી સન એટલે પુત્ર એના પછી છે કઝીન કઝીન એટલે શું થાય પિતરાય એટલે પિતરાઈ એટલે શું કે આપણા મામાના દીકરા દીકરી હોય પછી આપણા કાકાના દીકરા દીકરી ફઈના એટલે ઈ બધાને શું કહેવાય કઝીન એટલે પિતરાઈ ત્યાર પછી છે ગ્રેન્ડફાધર ગ્રેન્ડફાધર એટલે દાદા અને ગ્રેન્ડમધર એટલે શું થાય દાદી નીસ એટલે ભત્રીજી હવે એની નીચે છે જ્ઞાન કસોટી નોલેજ ટેસ્ટ વર્કશીટ એકાંત ચિત્ર જોઈ સાચા અંગ્રેજી ઉચ્ચાર સામે ગોળમાં ઘાટું કરો એટલે આપણે ચિત્ર જોઈને જે સાચો ઉચ્ચાર હોય એની સામે ઘાટું કરવાનો છે હવે પેલું ચિત્ર છે એમાં આપણને આપેલું છે અંકલ સન અને સિસ્ટર અને બાજુમાં આપણને બહેનનું ચિત્ર છે તો અંકલ એટલે શું થાય કાકા પછી સન એટલે શું થાય પુત્ર અને સિસ્ટર એટલે બહેન તો આપણે સિસ્ટરની આગળ ઘાટું કરીશું ત્યાર પછી એની બાજુમાં છે સિસ્ટર ફાધર અને મધર તો આપણે આમાં શું જવાબ કરશું ફાધર ફાધરની આગળ આપણે ઘાટું કરીશું એના પછી દાદાનું ચિત્ર છે તો ગ્રેન્ડ ફાધર ગ્રેન્ડ મધર અને મધર તો આપણે ગ્રેન્ડ ની આગળ ઘાટું કરવાનું ત્યાર પછી છે વર્કશીટ બાણું નીચે આપેલા ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ઉચ્ચાર લખો હવે આપેલું છે આપણને ભાઈ ભાઈ એટલે શું થાય બ્રધર ત્યાર પછી છે કાકી તો કાકી એટલે આંત એના પછી છે પિતરાઈ તો પિતરાઈ એટલે શું થાય કઝીન શું થાય અને પુત્ર એટલે હવે છે નીચે આપેલા અંગ્રેજી ઉચ્ચાર વાક્ય ગુજરાતી અર્થ લખો હવે એમાં આપેલું છે આપણને બ્રધર બ્રધર એટલે ભાઈ ત્યારબાદ છે ગ્રેન્ડ ફાધર ગ્રેન્ડ ફાધર એટલે દાદા ડોટર એટલે શું થાય પુત્રી અંકલ એટલે કાકા ગ્રેન્ડ મધર એટલે શું થાય દાદી સિસ્ટર એટલે શું થાય બહેન હવે એના પછી છે વર્કશીટ ત્રાણું યોગ્ય જોડકા જોડો એટલે આપણને યોગ્ય રીતે એટલે જે સાચો જવાબ હોય એની સાથે જોડકા જોડવાના છે હવે પેલું છે નીસ તો એને ભત્રીજી લખેલું છે એની સાથે જોડવાનું ત્યાર પછી છે સિસ્ટર તો સિસ્ટર એટલે બહેન એના પછી છે ડોટર તો ડોટર એટલે શું થાય પુત્રી અને છેલ્લું છે આંટ આંટ એટલે શું થાય કાકી હવે જોઈએ બાજુમાં તો માતા એટલે શું થાય મધર ત્યાર પછી છે પિતા પિતા તો તો એટલે ફાધર ફાધર આપણે સાથે એને જોડવાનું ત્યાર પછી છે દાદા તો દાદા એટલે શું થાય ગ્રેન્ડ ફાધર અને છેલ્લું છે દાદી તો દાદી એટલે શું થાય ગ્રેન્ડ મધર થેન્ક યુ બાળકો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર